हेलो फ्रेंड्स, वेलकम टू अरुणास किचन। आज आपणे बनावशुं वेलेंटाइन स्पेशल रेसिपी चॉकलेट स्ट्रॉबेरी कप। अने आ चॉकलेट स्ट्रॉबेरी कप में आपणे पहेला कप प्रिपेर करीशुं। तो ए कप प्रिपेर करवा माटेना इंग्रेडिएंट्स जो लेशो, एक कप डार्क चॉकलेट लीधी छे, तमे आनी जग्याए व्हाइट चॉकलेट पण लई शको। आ कपकेकना जे कप आवे छे ई मे लीधा छे। तमे आनी जग्याए चाना कप आवे छे के प्लास्टिकना जे पण कप आवता होय तमारी पासे अवेलेबल होय ई तमे लई शको। तो चालो આપણે ચોકલેટ કપ બનાવી લઈશું। એક તપેલીમાં ગરમ પાણી લીધું છે, એકદમ બોઇલિંગ વોટર લીધું છે। એના પર આપણે આ બાઉલ મૂકીશું અને જે ડાર્ક ચોકલેટ છે એ આપણે એમાં એડ કરીશું। મૂકી રાખીશું એકાદ મિનિટ માટે આપણે આમ જ। હવે આ જે કપ લીધા છે આપણે, એને ઉપરથી થોડુંક આપણે કટ આપીશું। એક જગ્યાથી આપણે કટ આપી દઈશું, એવી રીતના બધામાં આપી દઈશું આપણે। નાનું એવું કટ આપીશું જેને લીધે આપણે અનમોલ કરવું હોય તો બહુ ઈઝી થઈ જશે। આ રીતનું આપણે કટ આપી દઈશું। ચેક કરી લઈશું ચોકલેટને, મિક્સ કરી લઈશું। તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે 30-30 સેકન્ડ માટે બે વખત રાખીને પણ ચોકલેટ મેલ્ટ કરી શકો। આપણી ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે। હજી આપણે એને એકાદ મિનિટ હલાવતા રહેશું, એને ગરમ પાણી પરથી આપણે કાઢી લઈશું નીચે અને કન્ટિન્યુઅસ એને આપણે એકાદ મિનિટ માટે હલાવશું, જેને લીધે ચોકલેટમાં સરસ એવી શાઇન પણ આવશે અને લુકમાં પણ ચોકલેટ આપણે બહુ સરસ લાગશે। જોઈ શકો છો શાઇન આવતી જાય છે એમાં, જેમ જેમ આપણે હલાવતા જઈએ છીએ એમ ચોકલેટ ટોટલી આપણી ઠંડી થઈ જવી જોઈએ, પછી જ આપણે એને વર્કઆઉટ કરવાનું છે। સરસ મેલ્ટ થઈ ગઈ છે આપણી ચોકલેટ। હવે આ જે મેલ્ટેડ ચોકલેટ છે એ આપણે કપમાં પોર કરી લેશું। ફેરવી લઈશું એને બધી જગ્યાએથી, આ રીતનું આખું કપ આપણું ચોકલેટથી સરસ કોટ થઈ જાય એ રીતનું આપણે કરી લેવાનું છે। અને જે આ એક્સ્ટ્રા ચોકલેટ છે એ આપણે કાઢી લઈશું। આપણું આ કપ સરસ એવું કોટ થઈ ગયું છે ચોકલેટથી, ક્યાંય રહી ગયું એવું લાગતું હોય તો આપણે થોડુંક પાછું ચોકલેટથી કોટ કરી લઈશું। આ રીતનું બીજું પણ પ્રિપેર કરી લઈશું આપણે। ફેરવ લેશું, એક્સ્ટ્રા ચોકલેટ કાઢી નાખશું આપણે। આપણું આ કપ સરસ એવું ચોકલેટ થી કોટ થઈ ગયું છે, આ રીતના આપણે બીજા કપ પણ કોટ કરી લઈશું ચોકલેટ થી હવે આ જે કપ આપણે પ્રિપેર કર્યા છે એને હાફ એન આવર માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું। આપણા ચોકલેટ કપ ફ્રીજમાં સેટ થાય છે ત્યાં સુધી આપણે આ કપમાં ભરવા માટેનું ફિલિંગ પ્રિપેર કરી લઈશું। એના માટે આપણે લઈશું 1/4 કપ સુગર, 5-6 સ્ટ્રોબેરી લીધી છે અને આ ક્રીમ લીધું છે। તો ચાલો આપણે કપમાં ભરવા માટેનું ફિલિંગ પ્રિપેર કરી લઈશું। એક મિક્સર જાર લેશું, સ્ટ્રોબેરી એડ કરીશું, સુગર લઈશું, ક્રીમ એડ કરીશું આપણે, હવે આ મિક્સરને સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લેશું।
આપણો આ ફિલિંગ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે અને બહુ જ સરસ એવો પિંક કલર પણ આવી ગયો છે. હવે આપણે કપ કાઢી લેશું. આપણા કપને ફ્રીજમાંથી કાઢી લીધા છે, જોઈ શકો છો સરસ સેટ થઈ ગયા છે. હવે જ્યાં આપણે કટ આપ્યું છે ત્યાંથી આપણે લઈ લેશું. આ અહીંયા આપણે કટ આપ્યું છે ત્યાંથી આપણે સ્લોલી કાઢીશું. ધીમે ધીમે કાઢવાનું છે આપણે. જોઈ શકો છો કેટલો સરસ લાગી રહ્યો છે આપણો આ ચોકલેટનો કપ. આ રીતના બીજા પણ આપણે કાઢી લેશું. આજે જે ઉપર ડિઝાઇન છે એ બહુ જ સરસ લાગી રહી છે. હવે આજે ફિલિંગ આપણે પ્રિપેર કર્યું છે એ આપણે કપમાં ભરી લેશું. સ્ટ્રોબેરીની બહુ જ સરસ અરોમા આવી રહી છે અને કલર તો એટલો બ્યુટીફુલ આવ્યો છે કે એકદમ બેબી પિંક બહુ જ સરસ લાગી રહ્યો છે કલર. ચોકલેટ કપને સરસ ફિલ કરી લીધા છે. અમે સ્ટ્રોબેરી કટ કરી છે, આવી રીતના લાંબી લાંબી મેં એને કટ કરી લીધી છે. હવે આપણે આને પર ગાર્નિશ કરવા માટે એનો યુઝ કરીશું. સર્વ કરી લેશું હવે આને આપણે. એકદમ સુપર્બ એવા આપણા ચોકલેટ સ્ટ્રોબેરી કપ પ્રિપેર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, લુકમાં એકદમ એટ્રેક્ટિવ અને ટેસ્ટમાં તો એવા ડિલિશિયસ આ કપ બન્યા છે કે એમ થાય કે ખાતા જ રહીએ. આ કપ તમે બનાવીને પહેલેથી ફ્રીજમાં રાખી શકો. આ સરસ મજાના ચોકલેટ સ્ટ્રોબેરી કપ તમે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા વેલેન્ટાઇનને ખુશ કરજો. અને કહેવાય છે કે કોઈના દિલ સુધી પહોંચવું હોય તો પહેલા પેટથી પહોંચાય. તો ફ્રેન્ડ્સ, આ સરસ મજાના ચોકલેટ સ્ટ્રોબેરી કપ તમે ચોક્કસ ટ્રાય કરજો. તમારા રિવ્યૂ મને ચોક્કસ જણાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો.